નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3ના 7મા લેક્ચરમાં આજે આપણે અવરોધોના જોડાણ વિશે અભ્યાસ કરીશું. અવરોધોના જોડાણ મુખ્ય બે પ્રકારના હોય છે. એક તો સમાંતર જોડાણ અને બીજું શ્રેણી જોડાણ. અને જ્યારે આ બંને જોડાણ એક જ પરિપથમાં આવેલા હોય ત્યારે તેને કહેવામાં આવે છે મિશ્ર જોડાણ. મિશ્ર જોડાણ એટલે કે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણનું સંયોજન. સમાંતર જોડાણમાં આપણે ખાસ યાદ રાખવાનું છે કે બધા જ અવરોધ માટે વિદ્યુત સ્થિતિમાન V બરાબર અચળ, જ્યારે શ્રેણી જોડાણ માટે બધા જ અવરોધ માટે વિદ્યુત પ્રવાહ I બરાબર અચળ. સમાંતર જોડાણમાં બધા અવરોધ ઉપરનો વોલ્ટેજ અચળ હોય છે, જ્યારે શ્રેણી જોડાણમાં બધા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ અચળ હોય છે. તેથી સમાંતર જોડાણમાં I અચળ હોતો નથી, બધા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય. હા, અમુક સંજોગોમાં પ્રવાહ સમાન થશે, એવી રીતના શ્રેણી જોડાણમાં V અચળ હશે નહીં. આ બંને જો અવરોધ ના મૂલ્યો સમાન હોય, બધા જ અવરોધ ના મૂલ્ય કેવા હોય છે સમાન, તો બંને જોડાણમાં V પણ અચળ હશે અને પસાર થતો પ્રવાહ I પણ અચળ હશે. જોડાણમાં પહેલું સમાંતર જો સમાંતર જોડાણ એટલે શું? તો કે અવરોધ છે એકબીજા સાથે ક્યાં જોડાણમાં જોડેલ છે, તો કે એકબીજાને સમાંતર. એટલે કોઈ આપણે પરિપથ લઈએ, આ પરિપથ સાથે વી વોલ્ટની બેટરી, એટલે કે આ પરિપથને વી વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવાનો છે. હવે જ્યારે વી વોલ્ટનો સ્થિતિમાન આપવામાં આવે ત્યારે બેટરીના ધન છેડામાંથી આઈ જેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. હવે આ પ્રવાહ આ માર્ગે ગતિ કરી અને આ પોઈન્ટથી, મતલબ આપણે કહી દઈએ એ પોઈન્ટથી એના કેટલા ભાગ થશે, તો કે 3. ઉપરના શાખામાં વહેતો પ્રવાહ આઈ 1, વચ્ચેની શાખામાં વહેતો પ્રવાહ આઈ 2 અને નીચેની શાખામાં વહેતો પ્રવાહ આઈ 3. આથી કુલ પ્રવાહ આઈ બરાબર આઈ 1 પ્લસ આઈ 2 પ્લસ આઈ 3. એટલે ઉપરનો અવરોધ આર વન માંથી વહેતો પ્રવાહ કેટલો થશે? આઈ 1. શાખા 2 નો અવરોધ આર 2, તેમાંથી વહેતો પ્રવાહ આઈ 2 અને શાખા 3 નો અવરોધ આર 3, તેમાંથી વહેતો પ્રવાહ આઈ 3. અને કુલ પ્રવાહ આઈ બરાબર ત્રણેય શાખામાંથી વહેતા પ્રવાહનો સરવાળો. હવે ઓહમના નિયમ મુજબ સમીકરણ શું છે, તો કે V બરાબર IR, આમાંથી I ને સૂત્રનો કર્તા બનાવી તો I બરાબર V ના છેદમાં R. તેથી I1 બરાબર V1 ના છેદમાં R1,
आई टू बराबर वी टू ना छेद में आर टू, आई थ्री बराबर वी थ्री ना छेद में आर थ्री। पर समांतर जोड़ाण माटे बधा अवरोध माटे वी केवो छे अचल, तेथी आई वन बराबर वी ना छेद में आर वन, आई टू बराबर वी ना छेद में आर टू ने आई थ्री बराबर वी ना छेद में आर थ्री। आम कुल प्रवाह आई आई नी जगह लखशु आपणे वी ना छेद में आर बराबर वी ना छेद में आर वन प्लस वी ना छेद में आर टू प्लस वी ना छेद में आर थ्री। हवे बधाना अंशमां तो शुं छे, तो के वी वी अंशमांथी कॉमन निकळीने थई जशे कैंसल, तेथी वन अपॉन आर बराबर वन अपॉन आर वन प्लस वन अपॉन आर टू प्लस वन अपॉन आर थ्री। आ क्या જોડાણનું સમીકરણ છે? તો કે સમાંતર જોડાણ। સમાંતર જોડાણમાં કેટલા અવરોધ જોડેલા છે? ત્રણ અવરોધ। તો આવી જ રીતે n અવરોધના જોડાણ માટે સમીકરણ બનશે વન અપોન આર બરાબર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી પ્લસ અપ ટુ વન અપોન આર એન। જ્યારે આપેલ તમામ અવરોધ સમાન મૂલ્યના હોય તો પરિણામી અવરોધ કેટલો થશે? તો કે આપેલ બધા જ અવરોધોના મૂલ્ય આપણે આર લઈ લઈએ તો પરિણામી અવરોધ આર પ્રાઇમ બરાબર એકના છેદમાં આર પ્લસ એકના છેદમાં આર પ્લસ એકના છેદમાં આર અપ ટુ એન સ્ટેપ લગી, એટલે કે પ્લસ વન અપોન આર। આનો આપણે સરવાળો કરશું એટલે આવશે એનના છેદમાં આર, કારણ કે કુલ અવરોધોની સંખ્યા કેટલી લેવાની છે? એન। તેથી આર પ્રાઇમ બરાબર આરના છેદમાં એન। આમ જો પરિપથમાં બે અવરોધ હોય સમાન મૂલ્યના, કેટલા અવરોધ લેવાના છે? બે, તો આર પ્રાઇમ બરાબર આરના છેદમાં બે। ત્રણ અવરોધ હોય તો આર પ્રાઇમ બરાબર આરના છેદમાં ત્રણ। હવે એમાં આગળ તો પરિપથમાં આપણે આર વન બરાબર એક ઓહમ લઈ, આર ટુ બરાબર બે ઓહમ અને આર થ્રી બરાબર ત્રણ ઓહમ, આનું કયું જોડાણ લેવાનું છે? સમાંતર। તો સમાંતર જોડાણ માટે પરિણામી અવરોધ, તો કે વન અપોન આર બરાબર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી બરાબર એકના છેદમાં એક પ્લસ એકના છેદમાં બે પ્લસ એકના છેદમાં ત્રણ। તેથી વન અપોન આર બરાબર છેદમાં લસા લેવું કેટલું આવશે? તો કે છ, તો છ વત્તા ત્રણ વત્તા બે બરાબર અગિયારના છેદમાં છ। તેથી અવરોધ આર બરાબર છ ના છેદમાં અગિયાર ઓહમ લેસ ધેન એક ઓહમ, કે આ જે મૂલ્ય છે એક કરતા કેવું હશે? નાનું। આથી શું આપણે કહીએ કે આમ સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ, સમતુલ્ય એટલે કે પરિણામી અવરોધ
પરિપથમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હશે. જોઈએ કી છે કે પરિણામી અવરોધ આર લેસ ધેન આર વન, પરિપથનો નામના નામનો અવરોધ કેટલો હશે? એક ઓહમ હતો તો સમતુલ્ય અવરોધ એક ઓહમ કરતા કેવો આવે છે? નાનો આવે છે. હવે બીજું જોડાણ શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ માટે આપણે શું સમાન લેવાનું હતું? તો કે વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ઓછો, કે બધા જ અવરોધ માંથી વહેતો પ્રવાહ કેવો છે? સમાન. ત્રણ અવરોધ, પહેલો અવરોધ આર વન, બીજો અવરોધ આર ટુ, ત્રીજો અવરોધ આર થ્રી. પહેલા ઉપરનું વિદ્યુત સ્થિતિમાન વી વન, બીજા ઉપરનો વિદ્યુત સ્થિતિમાન વી ટુ, ત્રીજા ઉપરનો વિદ્યુત સ્થિતિમાન વી થ્રી અને ટોટલ સ્થિતિમાન વી. બેટરીમાંથી પસાર થતો પ્રવાહ આઈ. હવે પ્રવાહના કોઈ જગ્યાએ ભાગ પડતા નથી એટલે બધા અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવો થશે? સમાન. આથી ઓહમના નિયમ મુજબ વોલ્ટેજ V બરાબર IR, તેથી V1 બરાબર I1 R1. પણ પહેલામાંથી વહેતો પ્રવાહ કેટલો છે? તો કે I, એટલે સમીકરણ બનશે IR1. તેથી V2 બરાબર પ્રવાહ I2 અવરોધ R2. બીજા અવરોધમાંથી વહેતો એ પ્રવાહ કેટલો છે? I, એટલે સમીકરણ IR2. ત્રીજું V3 બરાબર I3 આર થ્રી, અને ત્રીજા અવરોધમાંથી વહેતો એ પ્રવાહ કેટલો છે? આઈ, ને અવરોધ આર થ્રી. અહીંયા એના ભાગ પડે છે તો કે વિદ્યુત સ્થિતિમાન પહેલા ઉપર વી વન, બીજા ઉપર વી ટુ, ત્રીજા ઉપર વી થ્રી અને કુલ વિદ્યુત સ્થિતિમાન વી. કુલ વિદ્યુત સ્થિતિમાન વી બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. તેથી V બરાબર IR, V1 ની જગ્યાએ IR1, V2 ની જગ્યાએ IR2 પ્લસ V3 ની જગ્યાએ IR3. બંને બાજુથી વિદ્યુત પ્રવાહ I થશે કેન્સલ, તેથી પરિણામી અવરોધ R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. હવે જો પરિપથમાં એન અવરોધોનો શ્રેણી જોડાણ કરવામાં આવે તો સમતુલ્ય અવરોધ આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી અપ ટુ આર એન. જો બધા જ અવરોધો સમાન મૂલ્યના હોય તો પરિણામી અવરોધ આર પ્રાઇમ બરાબર આર પ્લસ આર પ્લસ આર પ્લસ કેટલા? તો કે એન આર છે બરાબર. કુલ સરવાળો કેટલો થશે? એન આર. આમ પરિપથમાં બે અવરોધ હોય, સમાન મૂલ્યના બે અવરોધ ક્યાં જોડાણમાં હોય? શ્રેણી જોડાણમાં. તો સમતુલ્ય અવરોધ આર પ્રાઇમ બરાબર ટુ આર. ત્રણ અવરોધ હોય તો પરિણામી અવરોધ આર પ્રાઇમ બરાબર થ્રી આર. હવે આર વન બરાબર એક ઓહમ, આર ટુ બરાબર બે ઓહમ,
અને R3 બરાબર 3 ઓહમ અને આનો આપણે કરવાનું છે ત્રણ અવરોધોનું શ્રેણી જોડાણ. જો ત્રણ અવરોધોનું શ્રેણી જોડાણ કરવામાં આવે તો પરિણામી અવરોધ R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 બરાબર 1 ઓહમ પ્લસ 2 ઓહમ પ્લસ 3 ઓહમ, ટોટલ થશે 6 ઓહમ. અહીંયા આપણે શું લખીએ કે તો કે પરિણામી અવરોધ છે પરિપથમાં મોટા મોટા અવરોધ કયો તો R3, એટલે કે પરિણામી અવરોધ R greater than R3. એનો મતલબ કે પરિણામી અવરોધ R એ મોટામાં મોટા અવરોધ કરતા વધારે હોય છે. હવે આ બંને જોડાણ પરથી હવે જો પહેલું કે જો n અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે, n અવરોધોને શ્રેણીમાં બધા અવરોધના મૂલ્ય સમાન લેવાના છે, n અવરોધોનું શ્રેણી જોડાણ કરવામાં આવે તો એનો સમતુલ્ય અવરોધ R1 બરાબર કેટલા લખાશે NR, અને n અવરોધ સમાંતરમાં જોડવામાં આવે અને એનો અવરોધ કહી દઈએ આપણે R2, તેનું સમીકરણ થાય R/n. મતલબમાં શ્રેણી જોડાણમાં અવરોધ વધે છે, સમાંતર જોડાણમાં અવરોધ ઘટે છે. તો આને આપણે કહીએ કે R મેક્સિમમ અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ R મિનિમમ. એટલે કે શ્રેણી જોડાણ મહત્તમ અવરોધ મેળવવામાં વપરાય, મહત્તમ અવરોધ મેળવવો હોય તો શ્રેણી જોડાણ કરવામાં આવે છે અને ન્યૂનતમ અવરોધ કરવો હોય તો કયું જોડાણ વાપરવામાં આવશે, સમાંતર જોડાણ. તેથી આ બંનેનો ગુણોત્તર લઈ લે તો કે R મેક્સિમમ ના છેદમાં R મિનિમમ. R મેક્સિમમ નું સૂત્ર છે NR, R મિનિમમ નું R ના છેદમાં N, છેદનો છેદ જશે અંશમાં, બરાબર લખાય N2. તેથી R મેક્સિમમ બરાબર N2 × R મિનિમમ. તેથી R મેક્સિમમ એટલે કયું જોડાણ થાય તો કે શ્રેણી જોડાણ બરાબર N2 × શું લખાય, સમાંતર જોડાણ. એટલે કે 5 અવરોધોનું શ્રેણી જોડાણ હોય એનો અવરોધ આપણે મળશે R મેક્સિમમ, અને 5 અવરોધ ઈજ 5 ને સમાંતરમાં જોડવામાં આવે તો એનો અવરોધ થશે R મિનિમમ. કોઈ પણ એક જોડાણનો અવરોધ આપેલા હોય તો આપણે સીધી જ બીજા જોડાણની કિંમત મેળવીએ. કે સૂત્ર શું યાદ રાખવાનું છે, R મેક્સિમમ બરાબર N2 × R મિનિમમ. મેક્સિમમ ક્યાં જોડાણ માટે, શ્રેણી જોડાણ માટે. મિનિમમ ક્યાં જોડાણ માટે આવશે, સમાંતર જોડાણ માટે. હવે બે અવરોધ આપેલા હોય અસમાન મૂલ્યના, મૂલ્ય કેવા લેવાનું છે અસમાન, તો શ્રેણી જોડાણ માટે અવરોધ કેટલો થશે તો કે R બરાબર R1 પ્લસ R2, સમાંતર જોડાણ માટે તો કે 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2. તેથી સમતુલ્ય અવરોધ R બરાબર R1 × R2 ના છેદમાં R1 પ્લસ R2. આવી જ રીતના 3 અવરોધો આપેલા હોય, કેટલા અવરોધ લેવાના છે 3, 3 અવરોધોનું શ્રેણી જોડાણ કરવામાં આવે તો મહત્તમ અવરોધ R મેક્સિમમ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3, અને એવી જ રીતે R મિનિમમ. આવું સમીકરણ લખીએ કોને એનું સાદરૂપ આપશો એટલે R મિનિમમ બરાબર R1 × R2 × R3 છેદમાં R1 R2 પ્લસ R2 R3 પ્લસ R3 R4.